समग्र देशभर में चल रही ओटक ट्रांसपोर्ट कांग्रेस द्वारा चक्का जाम के प्रतिक्रिया के तहत वापी ट्रांसपोर्ट ने ट्रकों को बाहर भेजना किया बंद। समग्र देश भर में चल रही है ओटक ट्रांसपोर्ट कांग्रेस द्वारा चक्का जाम प्रतिक्रिया, जिसमें मंगलवार को वापी ट्रांसपोर्ट एसोसिएशन ने सरकार श्री से मांग की है कि आरटीओ टैक्स डीजल बढ़ गया है, जीएसटी के मुद्दे भाव भी बढ़ गए हैं, जिससे सरकार से भाव घटाने की विनंती की गई। यह चक्का जाम से वापी ट्रांसपोर्ट जुड़ा तो है, परंतु चक्का जाम नहीं कर रहे है। हालांकि फिलहाल ट्रकों को बाहर भेजना बंद किया गया है। અમે બહારથી સમર્થન કર્યું છે જે અમારી જે માંગણીઓ છે, એક તો ડીઝલના ભાવ વધારાની, બહુ ભાવ વધારો થઈ ગયો છે, બીજું જીએસટી અને ત્રીજું જે આરટીઓના જે ટેક્સનો જે વધારો આવ્યો છે એનામાં, એ માંગણીઓ છે અમારી। અને એ માંગણી પર 6 તારીખે સરકાર સાથે અમારી બેઠક થઈ। બેઠકમાં અમારી જે માંગણીઓ હતી, ડીઝલમાં 2 રૂપિયા એક્સાઇઝમાં ઘટાડો કર્યો, માનનીય શ્રી ગુજરાતના મુખ્યમંત્રીએ વેટમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે, અને જીએસટીમાં જે અમારે જે પ્રોબ્લેમ હતા એમાં પણ એ લોકોએ અમારી વાત સાંભળી અને જે સુધારો કરવાનો, પૂરી ગવર્મેન્ટે અમારો સુધારો 6 તારીખે જ માંગણીઓ કરી આપ્યું છે। પણ અમારી માતૃસંસ્થા જે દિલ્હીની, એણે જે એલાન કરેલું છે ચક્કા જામનું, કે ચક્કા જામ હાઈવે પર ચક્કા જામ કરવાનું છે, ટ્રાન્સપોર્ટરની કોઈ સ્ટ્રાઇક નથી। વાપીની અંદર વાપીની જે પ્રજા છે એને કોઈ પણ જાતની ઉપર તહેવાર આવી રહ્યા છે દિવાળીના, એટલે અમે લોકોએ અમારું ગોડાઉનનું જે બુકિંગ છે અમે ચાલુ રાખ્યું છે। બાકી અમે ટ્રકો બારે કામથી બીજે કામ મોકલતા નથી અને અમે આ ચક્કા જામની સાથે જોડાયેલા છીએ। જો પર કેટલી અસર થઈ શકે અને શું કહેવું છે આ વર્ષે ઉપર? હાલની તકે નહીવત જેવી અસર હોય છે, જીએસટીના કારણે અમુક માલ થોડી ઓછી હતી અવર જવર, અને જે અમારા ઉપરથી અખિલ ગુજરાત અને અખિલ ભારતમાંથી જે અમને અહીંયા પત્ર દ્વારા એમને જાણ કરેલ કે 2 દિવસની 9 અને 10 તારીખની જે ચક્કા જામનો કાર્યક્રમ છે એમાં સહકાર આપવા માટે અમને વિનંતી કરેલ, એ વિનંતી બાબતમાં અહીંયા અમે સ્થાનિક વાપીના નાગરિક હોય, વાપીની જનસંખ્યાના હિત માટે અહીંયા કોઈ શાકભાજી, ત્યાં અનાજ, ખાતખોરાક, દૂધ, તેલ, આવું કોઈ બ્રેક અને કોઈ ગેરમાર્ગે પબ્લિકને ન દોરવે એના માટે વાપીની સંસ્થા અમારી આમાં બિલકુલ જોડાયેલ નથી। અને નહીવત જેવું કોઈ અસર ઉપરથી ગાડીઓ આવતી હોય, વાપી ખાતે અમારી અહીંયા સંસ્થાની એવી કોઈ અત્યારે જોગવાઈ નથી કે હજારો ગાડીઓ કે ડ્રાઈવરોને અમે સાચવી શકીએ, સંભાળી શકીએ, એવી કોઈ અમારી તૈયારી ન હોવાથી નહીવત જેવું પરિણામ આવે અને રાજ્ય સરકાર કે રાજ્યને ગેરમાર્ગે દોરવા તત્વથી દૂર રહેવા માટે અમે એમને આવા